Oh. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે સર્વકાર્યેષુ સર્વદા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુબર વિમલ જસ જોદાયક ફલચાર બુદ્ધિ ન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહે હરહુ કલેશ વિકાર મા ચિંતા વિઘ્ન વિનાશિની માડી તું કમલાસની સતા વિસહતે તું હંસવાહિની માડી વિસહતી તું હંસવાહિની માડી વિસહતી તું હંસવાહિની માતા દુર્ગા હમે દેહુ પણંદ લામ ફટ ન ફટ છોરું બને અનમાત છોડે નાય તોય માયા હે આજ ખોલ લે ખેલવા બાળને માવડી તું આજ તર છોડ ને જોગ માયા માડી ખોળ લે ખેલવા બાળને માવડી તું આજ તર છોડ ને જોગ આજ તર છોડ ને જોગ. પાલી જાણા ના આંગણે સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય એવા ચોહલા પરિવારના મુરબ્બી વડીલ અમારા મોટા ભાઈ ડાયાભાઈની ત્રીજી પૂર્ણતિથિ નિમિત્તે ભજન અને ભોજન શબ્દોની શરૂઆત કરતા પહેલાં પૂજ્ય બાપુના શ્રીચરણોમાં પ્રણામ, આપ સૌના શ્રીચરણોમાં પ્રણામ કરીને ભજનના કાર્યક્રમને આગળ લઈ જતા અહીંયાથી મને થોડું ઘણું જે કંઈ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે કાર્યક્રમમાં આગળ પ્રવેશ કરીએ. પણ રોજના માટે અમે કહેતા હોઈએ છીએ, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શ્રી શંબાની આગળ આલિયા. દુનિયામાં એક માપાત્ર એવું છે કે એનાથી આગળ કોઈ છે નહીં, અને એની ઉપમા કોઈને આપવી હોય તો કવિ એમ પણ કહી શકે
ઘણા બધા પાત્રો સાથે સરખાડવાની મહેનત કરી જશે કવિઓએ, પણ એક જગ્યાની દ્રષ્ટિ પડી કે એક ડગલું આગળ ભરતા જનનીથી જ સંત માથ સુવડાવે, સંત જગાડે, ભેળવી દે ભગવાન સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોત ન જાય. એટલે માની વંદના માની સ્તુતિથી મને સાહેબે કીધું થોડા દુહાસન સંભળાવજો યાસી કહીને, પછી આપણે આગળ ભજનમાં પ્રવેશ કરવું છે. પણ માં કેવી છે, કવિદાદના શબ્દમાં કહું તો માં પાસે કોઈ દી માગવું ન પડે, માગવું પડે તો એ માં ન કહેવાય, અને માગ્યા વગર આપી દે એ જ માં કહેવાય. સાહેબ પછી હાલતી ચાલતી જનેતા હોય તો એ ભલે, લાકડાના ફળામાં મઢમાં બેઠેલી આપણી ખુરદી હોય તો ભલે, અને ડુંગરા ઉપર બેઠેલી પરામબા ભગવતી શક્તિ નવલાખ લોબડીયાળી હોય તો ભલે, પણ માં પાસે કોઈ દી માગવું ન પડે. ત્યારે કવિ દાદ બાપુના શબ્દમાં કહું તો શું કહે છે, તું અંતરની વાત જાણે છે આઈ, એ ભગવતી નમો મંગલારૂ મોગલ માણી, નમો મંગલારૂ મોગલ માણી, નમો મંગલારૂપ મોગલ માણી, નમો મંગલારૂપ મોગલ માણી. નમો મંગલારૂ મોગલ માણી, નમો મંગલારૂ મોગલ માણી. નમો મંગલારૂપ મોગલ માણી, નમો મંગલારૂપ મોગલ માણી. માં સાહેબ હું ઘણી વાર બોલ્યો છું ને ફરી વાર આજે દોહરાવી દો,
માં પાત્ર આપણા દેશને જ માં કહેવાય છે. આજુબાજુમાં ઘણા બધા સ્ત્રીલિંગ નામ આવે છે પણ માં નથી કહેવાતું. દુબઈ નામ ભાઈ માણસનું છે પણ દુબઈ માં કોઈ દી નથી સાંભળ્યું. અમેરિકા વિશ્વની મહાસત્તા છે પણ એને કોઈ દી માં અમેરિકા માં એમ ન કહેવાય. માં કેવું હોય તો એક જ દેશને કહી શકાય, ભારતમાં. શું કામ? ભારતી ભૌમની વંદુતન આવડી ધન્ય ધરા, એમાંય સૌરાષ્ટ્ર ધરણી આવા સંતને સુરા નિભજાવતી ભારત છે ને, એ જ હોરત રતનની ખાણી છે સાહેબ. અને માં એને કહેવાય કે આજુબાજુવાળાને ખવડાવીને પછી ખાય, એને માં કહેવાય. ભારત દેશને માં એટલે કહેવામાં આવે છે. કદાચ દુશ્મન દેશને મુશ્કેલી હોય ને તો પહેલી વહેલી સહાય ભારત જાહેર કરે કે લઈ જાઓ બાપા લઈ જાઓ, એટલે એને માં કહેવાય. એટલે હું ઘણીવાર રોજ પૂર્વે પણ બોલ્યો છું ને ફરી વાર કહી દઉં, મારી દ્રષ્ટિ માં છે એ શબ્દ જ નથી, માં છે એ મંત્ર છે સાહેબ. અને માં મંત્ર છે ને એટલે કદાચ કોઈને એવો ફાકો હોય કે અભિમાન હોય કે અમે કંઈ એવું છે નહીં, અમે કંઈ માને યાદ કરતા નથી, તો હું ઘણીવાર કહેતો હોઉં છું કે માના મંત્રનો જાપ જાગીએ ત્યારથી નિંદ્રાના આધીન થાય ત્યાં સુધી હજારો વખત આપણે બોલતા હશું માં 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 માં. તો ઘણા એમ કે ભાઈ એવું અમારે કંઈ હોય નહીં, તમે કહેતા હોય ખબર નહીં. તો હું નહીં, તમે પણ બધા મંત્રના જાપ કરો છો પણ આપણને ખબર નથી રહેતી કઈ જગ્યાએ કેવી રીતે થાય. તો અત્યારે કોઈ ફોન કરીને આપણને પૂછે ક્યાં બેઠા છો, તો કે પાલિતાણામાં. કઈ જગ્યાએ, તો કે ડાયરામાં. કલાકારો ક્યાં, તો કે સ્ટેજમાં. બોલે શેમાં, માયકમાં. તમે આવ્યા શેમાં, ગાડીમાં. પૈસા ક્યાં, પાકીટમાં. પાકીટ ક્યાં, ખીચામાં. ડીઝલ ક્યાં, ટાંકીમાં. હવે લંબાવું હોય ત્યાં સુધી છૂટ. જાગો ત્યાંથી નિદ્રાના આધીન થાવ ત્યાં સુધીમાં માં 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 મંત્રનો જાપ થાય ને સાહેબ, એટલે બ્રેક વગરની ગાડીઓ લઈને ઘરે આવી છે. માના મંત્રની એવી તાકાત છે યાર. એટલે એ પછી માં જનેતા ઝૂંપડામાં જન્મ દેનારી હોય તોય ભલે, અને પછી રાજમહેલમાં રહેતી હોય તોય ભલે, આબુના ડુંગર ઉપર બેઠી છે હોય તોય ભલે, અને ભગુડામાં પરામંબા ભગવતી મોગલ બેઠી છે હોય તોય ભલે, પણ માં તો માં છે. પણ કવિ માની શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અત્યારે આ તો ભરોસાનો દેશ છે. ઘણા અત્યારે એકચ્યુઅલી જે વધારે હાલી ગયા છે એમ કહે છે કે અમે લોકો અહીંયા સુધી પહોંચી ગયા છે, તમે વધીને શું કર્યું? તો કે તમે હાલીને પદયાત્રા કરી છે, તમે માતાજીના માંડવા કર્યા છે, તમે એકચ્યુઅલી આવો બધો સમય બગાડો છો ને, અમે ટોંચ ઉપર બેસી ગયા. તે બે હો રૂપિયાને બાસકા ભરો, પણ અમારો હાલીને જે સંઘ જાય છે દ્વારકાને, એ જે શ્રદ્ધાનું ભાથું લઈને જાય છે ને સાહેબ, અને એ જે દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચી જાય ભલે સાહેબ. બાર બાર દી રસ્તામાં નાય નહીં, કપડેથી મેલા થઈ ગયા હોય પણ ખોળિયા સોખા કરીને દ્વારકાધીશની સામે ઉભો રહે ને, સામેથી હોંકારો આપે મૂર્તિમાંથી, કારણ કે ભાવની જરૂર છે યાર. હે, ભાવ હોય ને ત્યાં ભગવાન હોય છે. સબરીના બોરમાં બીજી ક્યાં કાંઈ તાકાત હતી યાર, ભાવ હતો ને, એટલે આવવું પડ્યું ને. ગુરુના શબ્દો પર કેટલો ભરોસો ને વિશ્વાસ હોય સાહેબ. એક વખત કહી દે તારે ત્યાં રામ આવશે, અને વિશ્વાસ ને ભરોસાથી સબરી બેહી જાય સાહેબ. 70 વર્ષની ઉંમર થઈ જાય, ચાંદીના પતરા જેવા વાળ થઈ જાય, પણ એનો ભરોસો વૃદ્ધ નહોતો થયો. શબરી વૃદ્ધ થઈ હતી, ભરોસો વૃદ્ધ નહોતો થયો, અને ભરોસે રાખીને બેઠી હતી ને, એટલે ભગવાન રામને ત્યાં આવવું પડ્યું. અને આવ્યો ને, ભગવાન આવે છે, શબરી ભાન ભૂલી જાય છે, અને પોતે ચાખી ચાખીને બોર ખવડાવવા મળી સાહેબ. અને એટલે પાછું કહેવું પડ્યું, સબરી તારા મીઠા લાગ્યા બોર. એમાં બીજું કંઈ હતું નહીં, બોર બોર જ હોય, મીઠા શું કેમ લાગ્યા રામને? એમાં તારી ભાવના છે અનમોલ, એટલે મીઠા લાગ્યા છે સાહેબ. ભાવ હોય ને, ભક્તિમાં ભાવ ભળી જાય, મિત્રતામાં ભાવ ભળી જાય, સગા સ્નેહીમાં ભાવ ભળી જાય, પછી મજા કંઈક જુદી હોય. એમ અહીંયા વાત મારી મૂળ વાત એ કહેવાનો મારો હેતુ આખો તાત્પર્ય એ છે કે આ પરિવારને ત્યાં જ્યારે જ્યારે ભજન હોય છે ત્યારે ભજનની સાથે સાથે અહીંયા જેટલા જેટલા આવે છે એ ભાવથી આવે છે, એમાં ભાવ ભળી જાય છે. પરિવારનો એવો આવકાર છે, એવો રોટલો છે. એટલે મૃપી શ્રી ડાયાભાઈ, માધુભાઈ, જસાભાઈ, કમલેશભાઈ, સુરેશભાઈ, પાંચ પાંડવોની જે જોડી, અને એમાંથી ડાયાભાઈની તિથિ નિમિત્તે જ્યારે આપણે આજે ત્રીજી તિથિ નિમિત્તે મળ્યા છીએ, પુણ્યતિથિ, કારણ કે પોતે જ ભજનાનંદી આત્મા હતા, એમણે ખવડાવીને ખાધું છે, એમણે લોકોનું સારું કરીને પછી પોતે જેમ્પા છે, અને સત્ય વક્તા તરીકે જેણે કાયમિકના માટે પોતાની પહેચાન રહી છે આજ સુધીમાં, પણ પાલિતાણા પરંગણામાં આવવાનું થાય ડાયાભાઈનું નામ પડે એટલે કે ભાઈ સત્ય વક્તા ડાયાભાઈ, એટલે એવા મર્દ માણસના આજે એને યાદ કરવા માટે મળ્યા છે. વાત મારી મૂળ એટલે મેં ત્યાંથી શરૂ કર્યું કે ભાવ વગર ભક્તિ નકામી,
સ્નેહ વગર સગો નકામો. મુકાવ હા યાર, મારે પાછું ઈએ જોવાનું ને મૂકો જાગે કે નહીં એમ, આમાં પાછું મારે બધું ધ્યાન રાખવાનું. એટલે ભાવનું જ્યારે ભાવથી આપ સૌ આવ્યા છો, આપ સૌ બેઠા છો ત્યારે, હજી હમણાં કલાકાર મિત્રો આવી ગયા છે, થોડી વારમાં આવે છે, કોક બુલેટ લઈને આવે છે, કોક બાઇક લઈને આવે છે, કોક હાલીને આવે છે, એ જે જે પ્રમાણે એ બધું આવે છે. એકચ્યુઅલી થોડી વારમાં બધા હમણાં પ્રગટ થશે. એટલે મૂળ જ્યારે ભાવ આવે છે ત્યારે હું તો બીજું તો શું કરી શકું, પણ ડાયાભાઈના નામ પાછળ બે પાંચ મિનિટ માટે આપણે સૌ હું ને તમે મળીને તિથિ પુણ્યતિથિમાં આવ્યા છીએ, તો એના જોકે પરમાત્માના ખોળામાં જે આત્મા બેઠા હોય ને એની પાછળ જ ભજન હોય, નહીંતર હરાડ હાટો બસો બેસ આવતા હોય એ ભજન શું કરી શકે. હે કે મોટા ભાઈ પોર નાખ્યું તો તું તું નાખ કે પોર હું નાખું, એ ભજન ન કરી શકે સાહેબ. ભજન કોણ કરી શકે? બસ જેને ત્યાં સંતોના આગમન હોય, જેને ત્યાં હરિહર ટુકડો અવિરતપણે ચાલુ હોય, ખવડાવીને ખાવાનો પૂરા પરિવારનો જ્યારે ભાવ હોય, તો હું ને તમે મળ્યા છે. તો આવો ગણપતિજીને મેં મારી રીતે મંત્રમાં યાદ કરી લીધા છે, માતાજીને યાદ કર્યા છે, પણ ભગવાન શિવનો 11મો રુદ્ર જેને આપણે પ્રાર્થના અને વિનંતી, જો સતબાર પાઠ કરે કોઈ છૂટ હિ બંદી મહાસુખ હોય, દુનિયાના બંધનમાંથી જેનો નિત્ય પાઠ થઈ જાય તો દુનિયાના બંધનમાંથી મુક્તિ અપાવી દે, એવા 5 મિનિટ માટે બાપાનું સ્મરણ કરીએ આપણે ડાયાભાઈના નામ ઉપર. એમાં હું ને તમે બધા, તમે પણ સાથે આવ્યા છો તો આપણી પણ એક હાજરી હોવી જોઈએ. હમણાં હું સાહેબને વાત કરતો હતો કે એકલા તમે એક પાઠ કરો ને 5-25 બેસીને કરો, તો 25 પાઠ એક જગ્યાએ બેસીને કર્યા હોય તો એ 25ની નોંધ એક સાથે લેવાતી હોય છે. હા, જગ્યા તો એ છે ને, કારણ કે કોઈ પણ કાર્યના તમે ને હું સાક્ષી બનતા હોઈએ છે, તો આના સાક્ષી કેમ ન બનીએ? ગટરના કાંઠે બેસીને દુર્ગંધ આવે તો સારી જગ્યાએ બેસી તો સુગંધ કેમ ન આવે યાર? હે, ક્યાં બેસવું એની એના પર આખો આધાર છે. તો આવો 5 મિનિટ માટે ડાયાભાઈના પૂર્ણતિથિ જ્યારે દીધી છે ત્યારે દાદા હનુમાનજીને પ્રાર્થના કરીએ, એમના આત્મા તો સદગતિ જ હોય, કોઈ સવાલ નથી. 5 મિનિટ માટે ગાજો મારી સાથે બધા 2 મિનિટ માટે. મહાવીર વિક્રમ બજરંગી કુંતી નિવાર સુમત કે સંગી કંચન પર કબિરાજ સુબે સંતાન કુંડલ કંચિત કૈસા હાથ પર ઓર ભજા બિરાજન કાંધે મુદત લેવું સાધે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ જગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કર દે કો રાત પ્રભુ ચરિત સુન બે કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરસી હિતકાવા વિકટ રૂપ ધરિ લંક જલાવા ભીમ રૂપ ધરિ અસુર સંહારે રામચંદ્ર કે કાજ સવારે आए श्री रघुबीर हर्ष उर लाए रघुपति किन्हि बहुत बड़ाई तुम मन प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम रोजस गावे अस कही श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनि सा नारद सारद सहित यही साजम तुबे इकबाल जहां पे कभी गोविंद कही सके कहां पे સુગ્રી વહી કે ના રામ મિલાય રાજપદ દે ના તુમરો મંત્ર વિવેક સન્માના લંકેશ્વર ભય સબ જગ જાના જોગ સહસ્ર જો જન પર પાનો લીલ્યો તાહી મધુર ફલ જા જગત કે જેતે સુગ
અનુગ્રહ તુમાર તે તે રામ તુવારે તુમર કવારન હોતન આજ્ઞા બિનુ પૈ સારન સબ સુખ લહે તુમારી શરણા તુમ રક્ષક કા હો કો ડર પધાર પધાર આપણી વચ્ચે ગુજરાતના જાણીતા ગાયક એટલે લોકગાયક સાગરદાનભાઈ ગઢવી ઉપસ્થિત થઈ રહ્યા છે, તેમજ અમારે મૃગીશ્રી મારા ગુરુશ્રી માયાભાઈના ચિરંજીવી એટલે ભરતભાઈ ભમર ઉપસ્થિત થઈ રહ્યા છે, ભાઈ રાજદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, વિશાલભાઈ ભમર અમારે ડાંગરભાઈ જાડેજાભાઈ અમિતભાઈના દરેક મિત્ર સર્કલ પધાર્યા, જે રમેશબાબુ પધાર્યા છે, સંતોની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે સર્વે મહેમાનોને હું ચોહલા પરિવાર વતી આવકારું છું. અરે સબ પીરા જપત નિરંતર હનુમંત પીરો સંકટ સે હનુમાન છુડાવે મંત્ર વચન ધ્યાન ઢોલાવે સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા ઔર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફલ પાવે સારો જુગ પરતાપ તુમારા હે પરસિદ્ધ જગત ઉજિયારા રઘુબરપુર જાગી જહા જન હરિ ભક્ત કહાઈ ઔર દેવતા સર્વ સુખ સરી કટ કટે મીઠે સબ પીરા જો સુમરે હનુમંત બલબીરા જો સુમરે હનુમંત બલબીરા જો સત બાર પાઠ કરે કોઈ છૂટ હી બંધ મહા સુખ હોય જો યા પડે હનુમાન ચાલીસા હોય સતી સાસુ જવરેસા તુલસીદાસ સદા હરિ સેરા કીજે નાથ હૃદય માને નાથ કીજે નાથ હૃદય માને નાથ કીજે નાથ પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય પશુ સ્વરૂપ. બીજું તો આપણે શું કરી શકીએ, અમુક આત્માની પાછળ જે કંઈ હરિસ્મરણ જે કંઈ થાય મહાપ્રસાદ જે કંઈ ભજન ભોજન અને સત્સંગ એ મહા પરિવાર પહેલેથી હું જ્યારથી ઓળખું છું ત્યારથી પેઢીઓથી ચાલ્યું આવે છે એમાં કોઈ નવી વાત નથી, પણ હાંધા પેઢી દર પેઢી એમના જે સંસ્કાર જળવાઈ રહ્યા છે એવા આજની રાત્રિએ ભજન તરફ આપણે જવું છે ત્યારે હનુમાનજી મહારાજને યાદ કર્યા, માતાજીને યાદ કર્યા, તો ગર્વ ગણેશજીને આપણે યાદ કરીએ. સાગરદાનભાઈ તો આપણે જ વિનંતી કરું આવો અને ગરવા ગણેશજીની વંદના પછી આપણે જે જે નિમિત્તે બેઠા છીએ એવા ભજન, કારણ કે કલાકાર આજ બે એવા સિલેક્ટ કર્યા છે કે જેવા માહોલમાં તમે જે વિષય આપો એ વિષય ઉપર આલ્યા જાય બે, હા એવા બે ચારણના ખોલિયા છે પણ મને પ્રિય પાત્ર ગમતા પાત્ર છે, હા એટલે મારા સ્નેહી મિત્ર શ્રી સાગરદાનભાઈ
ગઢવી, એમને હું વિનંતી કરું ગણપતિ વંદના ભજનો લઈને આપની વચ્ચે આવે. અને સૌ મહેમાનો જે પધાર્યા છો બધાને, ડાય ભાઈના મિત્ર સર્કલ પણ આવ્યા છે બધા, ખૂબ એમની સાથે જે જેણે સમય વિતાવ્યો છે બેઠા છો એ બધા જ મિત્રોને ફરી ફરી ચોહલા પરિવાર વતી હું અત્યારે અહીંયા આવકારું છું. તો સાંભળીએ સાગરદાન ભાઈ ગઢવી.